ધોરણ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ચાર રવિશંકર મહારાજ જીવન ચરિત્ર ધીરુભાઈ પરીખ લખનાર હજી આપણે પાઠ બાકી છે તો હજી આગળ તમને હું સમજાવું છું વિરોધી શબ્દ જાણીતું અજાણ્યું અજાણ્યું જાણીતું ભય નિર્ભય નિર્ભય ભય નવું જૂનું જૂનું નવું આરંભ અંત અંત આરંભ ટેવ કુટેવ આઝાદી ગુલામી ગુલામી આઝાદી મુખ્ય ગૌણ ગૌણ મુખ્ય ત્યાગ સ્વીકાર સ્વીકાર ત્યાગ કુદરતી કૃત્રિમ માન અપમાન ગંદકી સ્વચ્છતા સ્વચ્છતા ગંદકી આદર અનાદર અનાદર આદર ડરપોક નીડર નીડર ડરપોક ગરીબ અમીર તવંગર જાહેર કાંગી રોગી નિરોગી હવે શબ્દ સૌ માટે એક શબ્દ આ કાલે મેં સમજાવતા આજે ફરીથી તમને સમજાવું છું અને ફરીથી તમારે બરાબર યાદ રાખવાના છે અને લખવાના છે જેની જોડ ન હોય એવું અજોડ નિષ્કામ કે નિસ્વાર્થ ભાવની પારકાનું કામ કરવું તે સેવા ચાકરી કામકાજમાં રચ્યા પચ્યા રહેવું તે પ્રવૃત્તિ અગાઉ જોયું કે જાણ્યું ન હોય એવું નવું અપરિચિત વગર સમજની આંધળી શ્રદ્ધા અંધશ્રદ્ધા વિલાયતી પદ્ધતિથી વૈદુ કરનાર ડૉક્ટર ગામનું પાદર ભાગોળ વાસ મારતો કચરા પૂંજો ગંદકી ઓચિંતું કૂદી પડવું તે ઝંપલાવવું વ્રત કે નિયમ તરીકે ન ખાવું તે ઉપવાસ અનાજ ઘાસ પાણી વગેરેની તંગીનો સમય દુષ્કાળ જાહેર કરવાની ક્રિયા જાહેરાત સ્વદેશનું નહીં એવું પરદેશી વિલાયતી મૂગા મોડે ચૂપચાપ સેવા કરનાર મૂક સેવક મૂળદાને બાળવાની ક્રિયા અગ્નિસંસ્કાર અનાથોને પાળી પોષી કેળવનાર સંસ્થા અનાથ આશ્રમ હવે છે શબ્દકોષ પ્રમાણે શબ્દ ગોઠવવાના છે પહેલું ઘડનારું જીવન મંત્ર દૂષણ પ્રતિજ્ઞા બિરુદ અને હૃદય બીજો દર્દી નિર્ભય નીડર વ્યવસ્થા ઉલડ હેવાન ત્રીજું છે અગ્નિસંસ્કાર અનાથાશ્રમ અંધશ્રદ્ધા આઝાદી આપત્તિ એકરૂપ જોડણી સુધારો એ તમારે તમારી જાતે કરવાની છે હવે આપણે આયા પ્રશ્નોના જવાબ પાત્ર પરિચય આપો પાત્ર એટલે વ્યક્તિઓની વ્યક્તિઓનો પરિચય લખવાનો એ કેવા હતા શું છે તો રવિશંકર મહારાજ વિશે પરિચય આપવાનો છે રવિશંકર મહારાજ લોકસેવાના વરેલા ગુજરાતના મહાન મહાન નેતા હતા મૂગા મોડે સેવા કરવી એ એમનો જીવન ધર્મ હતો સાચા અર્થમાં તે લોકસેવક હતા રવિશંકર મહારાજ પોતાનું જીવન દેશ સેવા અને લોકસેવાના કાર્યોમાં અર્પણ કરી દીધું હતું તેમણે અભણ લોકોને અક્ષર જ્ઞાન આપવાનું કાર્ય તેમજ ચોરો અને બારવટિયાઓને સુધારવાનું કાર્ય કર્યું હતું કોઈ ભાગમાં દુષ્કાળ હોય તો નદીમાં પૂર આવ્યું હોય રોગચાળો ફાટી નીકળ્યો હોય કોમી રમખાણ થયા હોય તો રવિશંકર મહારાજ તરત મદદે દોડી જતા રવિશંકર મહારાજ સાદું જીવન જીતા ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવતા ટૂંકું ધોત્યું કેળિયું ટોપી એ એમનો પહેરવેશ હતો ખભે લટકતી થેલીમાં એમને બે જોડ કપડાં રાખતા મોટે ભાગે ચાલીને ગામે ગામ ફરતા હતા આવા લોકોના સેવાના કામ કરતા હતા રવિશંકર મહારાજ પોતાના કાર્યોની કદી જાહેરાત કરતા નહીં આથી મૂક સેવક તેમને મૂક સેવક કહેવાયા તેમને 100 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું કારણ કે ગમે તે કામ કરતા પણ કદી કોઈને કહેતા નહીં કે મેં આ કામ કર્યું છે અને ગામે ગામ પગે ચાલીને જ જતા હતા કે નથી સાયકલ ઉપર કે નતા સ્કૂટર કે બાઇક પગે ચાલીને જતા અને એમની ઠેલીમાં 2 જોડ કપડાં જ રાખતા અને ગામે ગામ બધે ફરતા હતા ચાલીને અને મૂગા મોડે બધું કામ કરતા એટલે એમને મૂક સેવક કહેવામાં આવે છે અને તેમને 100 વર્ષનું આયુષ્ય એટલે 100 વર્ષ જીવ્યા પછી તેમનો દેહ ત્યાગ થયો બીજો રવિશંકર મહારાજના બાળપણનો એક પ્રસંગ લખો નાનપણમાં રવિશંકર મહારાજને વૃક્ષો ઉપર કૂદાકૂદ કરવી નદીએ જઈને ભૂસકા મારવા અને તરવાનું એમાં બહુ મજા આવતી
તે કુશળ તળવૈયા હતા. તેમને તરતા બહુ સરસ આવડતું હતું. એ કુશળ એટલે બહુ જ હોશિયાર હતા તરવામાં. એકવાર મહારાજ ઉટડિયા મહાદેવના મેળામાં ગયા હતા. નદીના પટમાં તેઓ ખીચડી રાંધતા હતા. એવામાં જાત્રાઓનો એક સંઘ આવ્યો. એમાંના 15-17 જણા નદીમાં સ્નાન કરવા પડ્યા. નાહી રહ્યા પછી તેમાંના 3 જણા નદી વેગીલા પ્રવાહમાં કિનારા સુધી પહોંચી શકતા ન હતા. હવે શું થાય? બધા લોકો ગભરાઈ ગયા. ખીચડી રાંધતા દાદાને આ વાતની ખબર પડી. જરાય વિલંબ કર્યા વિના દાદા પાણીમાં કૂદી પડ્યા. 2 માણસોને પકડીને બહાર કાઢ્યા. દાદા થાકી ગયા હતા, છતાં 3જા માણસને બચાવવા તે ફરીથી નદીમાં પડ્યા અને 3જા માણસને પણ બચાવ્યો. તો કેવા હતા રવિશંકર મહારાજ? કે એમને પોતાનું જીવનનું, પોતાનું શરીરનું પણ દરકાર કર્યા વગર બીજાની સેવામાં મદદ કરતા હતા, એવા હતા રવિશંકર મહારાજ. તો આ સહજ આપ તમારે નોટમાં અને ઘરકામના ચોપડામાં લખવાનું છે. દરેક જણે સારા અક્ષરે